कोटी सही गई, ब्लेजर सही गया, ओ आ तो टक्सीड हो जाए, थ्री पीस छे, जोधपुरी सही गई, आ सही गई शेरवानी, सो इंडियन वेर छे, आपन शेरवानी छे, वेस्टर्न वेर छे, मटेरियल्स हेवी रेंज छे आखी, मतलब प्रॉपर तमने नंबर ऑफ इन टर्म्स ऑफ वॉल्यूम इन टर्म्स ऑफ डिजाइन्स इन टर्म्स ऑफ मटेरियल बहुज हेवी रेंज छे। हाय, सो आज तमने जे जगह लईने आव्यो छु ने एने मारा हिसाब थी तो एक मोटू थम्स अप मळे छे, बिकॉज मेन्स नी शॉपिंग नी वात आवे ने तो एम पण अमारे शॉपिंग नो बहु ओछो टाइम लागे ने एनी साथे साथे एक ज जग्या જ્યાં તમને તમારી વેડિંગની શોપિંગ જરૂરી હોય કે પછી તમારા ફોર્મલ્સની વેડિંગ જરૂરી હોય કે ઇનફેક્ટ તમારા કેઝ્યુઅલ રૂટીન લાઈફ માટે તમારે શોપિંગ કરવી હોય ફોર યોર ક્લોઝ, તો ધીસ ઇઝ અ પ્લેસ જ્યાં તમે આવી શકો છો. જગ્યાનું નામ, ટાઈમિંગ્સ, ડિટેલ્સ, લોકેશન બધી જ વસ્તુ મેન્શન કરવાનો છું. મીન વાઇલ તમે લોકો તમારા એ બધા જ મેલ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર કે પછી એમની માટે શોપિંગ કરતા ફિમેલ ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરને ટેગ કરી દો આ વિડીયોમાં, સો દેટ જે ઓફર અહીંયા આવવાની છે વિચ ઇઝ ફ્રી સ્ટિચિંગ એનો ફાયદો તમે ઉપાડી શકો. સો હાય સર, બેઝિકલી વિડીયોમાં વધારે તકલીફ ના પડે એટલા માટે મેં સરને કીધું હતું કે સર પહેલાં તો મને ફોર્મલ કલેક્શન બતાવો, તો એમણે મને સૌથી વધારે ચાલતા નેવી અને બ્લેક મટીરિયલ કાઢીને આપ્યો. સો ડેફિનેટલી બ્રેન્ડેડ મટીરિયલ છે એટલે મટીરિયલમાં તો કંઈ કહેવાની જરૂર છે જ નહીં. સો ધીઝ આર ધ કલર્સ જે સૌથી વધારે ચાલતા હોય છે ઇન ટર્મ્સ ઓફ ફોર્મલ વેર, કરેક્ટ. એ સિવાય આ જે છે બીજા શર્ટ મટીરિયલ છે, કરેક્ટ, પ્લેન છે, પ્રિન્ટ છે, સો આ થોડું હેવી ફોર્મલ્સમાં કે પછી અમુક ફેમિલી ઇવેન્ટ્સમાં પણ તમે પહેરી શકો એ ટાઈપના મટીરિયલ્સ અવેલેબલ છે. ગુડ ઇવનિંગ એવરીવન. બટ જે લોકો એવું વિચારતા હોય કે પાર્થ યાર અત્યારના ટાઈમમાં જ્યાં રેડીમેડનું આટલું મોટું કલેક્શન હોય આપણે શું કામ સ્ટિચ કરાવીએ, મારા માટે જે મને મારા ફાધરે કહ્યું હતું, બેઝિકલી બધાના ફાધર આવું બિલીવ કરતા હશે કે જો તમે એકવાર સ્ટિચ કપડું પહેરી લીધું ને જે કસ્ટમ મેડ છે તમારા માટે એ પછી તમે ક્યારે રેડીમેડ નહીં પહેરો. બીકોઝ સો સર તમે જ્યારે બી કોઈનું ફિટિંગને લેતા હો ત્યારે તમે બી માનો છો કે રેડીમેડ કરતા વધારે સારું કસ્ટમ ફિટ આવે, કસ્ટમાઇઝ બને એટલે સરસ બને, મેડ ફિટિંગમાં જોવું ના પડે ને, કરેક્ટ, ફિટિંગમાં જોવું ના પડે, કરેક્ટ. ફેબ્રિક્સ તમને સારી ક્વોલિટીનું મળે વેન ઇટ કમ્સ ટુ કસ્ટમ મેડ ક્લોથ, પ્લસ સ્ટિચિંગ અને ફિટિંગ તમને એટલું વ્યવસ્થિત હોય કે આગળ જતા જે રેડીમેડ કપડાઓ ફાટી જતા હોય કે સિલાઈમાંથી નીકળી જતા હોય એ ના થાય. આમાં તમને પ્રોપર ડબલ સ્ટિચિંગ મળતું હોય, સો તમને હેવી સ્ટિચિંગ મળે અને સાઇઝ ફિટ તો બોસ અમેઝિંગ. સો એક સારું કહેવાય છે કે એક ફિટ જો સારું હશે તો એ કપડાનો લુક વધારે ખીલીને આવશે, કરેક્ટ સર. સો આ આપણા પેન્ટ્સની રેન્જ છે, ઓકે, રેડીમેડ ના પણ ઓપ્શન અવેલેબલ છે, દેટ ઇઝ વાય આઈ સેડ કે આ જગ્યા ઇઝ વન સ્ટોપ સોલ્યુશન ફોર મેન્સ ફેશન. બટ યસ, એ હું આગળ જતા તમને બતાવું, બટ તમારી યસ કસ્ટમ મેડ કરાવો હોય તો કરાવી શકો છો. આખું શૂટિંગ શર્ટિંગ નું ફેબ્રિક્સ ની રેન્જ છે. ડિઝાઇનર ક્લોધિંગ ઇઝ ધ પ્લેસ, જગ્યાનું નામ જો તમે લોકો વન્ડર કરી રહ્યા હો તો એડ્રેસ પણ હું કહી દઈશ, સીજી રોડ પર સ્વસ્તિક 4 રસ્તા પર આવેલી છે જગ્યા, હમણાં બહારથી પ્રોપર તમને સ્ટોર લોકેશન બતાવી દઈશ. એ સિવાય લુક એટ ધ રેન્જ ઓફ યુનો ક્લોધિંગ શર્ટિંગ મટીરિયલ્સ દે હેવ, ચેક છે, પ્લેન જો પ્લેન બી છે આપણી જોડે, બરાબર, લીલનમાં કલેક્શન, લીલનમાં બી કલેક્શન છે બધું, ટોટલી રેન્જ વાઇઝ છે, લીલનમાં કલર છે, ઓકે. લીનન પર્સનલી મને સૌથી વધારે ગમે છે મટીરિયલ, લીલન ઇઝ Look at this. Amazing. So, obviously, આ જગ્યા જો તમે પહેલા આવેલા છો તો તમને ખબર છે, ઇનફેક્ટ જો તમે સ્ટિચ કરાવીને કપડા પહેરો છો ઓલવેઝ તો તમને ખબર છે કે મટીરિયલ તો તમને બેસ્ટ ઇન ક્લાસ મળે જ મળે, 15-20 કલરો છે, અને જે ફ્લેક્સિબિલિટી મળે તમને, હાફ સ્લીવ કરવું છે, ફૂલ સ્લીવ કરવું છે, કોલર્સ કેવા રાખવા છે, લેન્થ પ્રિસાઇઝલી તમે ચેન્જ કરાવી શકો આમાં, સો દેટ ઇઝ સમથિંગ જેના લીધે ઓલવેઝ આઈ સજેસ્ટ લોકોને કે પ્રેફર કરે રેડીમેડ કરતા કસ્ટમ ફિટ જે એમના માટે સ્ટિચિંગ અવેલેબલ હોય એ કરાવે.
લુક એટ ધીસ, આ થઈ ગયું એક રૂટીન અને ફોર્મલ વેર થઈ ગયું. એના સિવાય હું તમને બતાવું, થોડાક હેવી ઇવેન્ટ્સ માટે પણ અહીંયા બહુ જ સારી રેન્જ અવેલેબલ છે. લુક એટ ધીસ, સો હેવી પેન્ટ છે, ટેક્સચર્ડ મટીરિયલ છે બેઝિકલી, જે બહુ જ હમણાં ટ્રેન્ડમાં છે. એનો બીજો ઓલ્ટરનેટિવ છે અને આ બીજો એક કલર અવેલેબલ છે ડાર્ક. સો ક્લોધિંગ મટીરિયલ્સની વાત કરું ને તો ભાઈ તો અહીંયા તમને જોઈએ એટલા ઓપ્શન્સ મળી જશે. લુક એટ ધીસ રેન્જ છે, પ્રિન્ટ ટોટલી રેન્જ છે જોવા મળશે. કલર બતાવો કાઢીને કે કલર? ના ના સર, અહીંયાથી આરામથી વિઝિબલ છે અને મને જે જે ગમ્યા એ મેં તો તમને ઓલરેડી કઢાવી રાખ્યા છે. બિલકુલ બિલકુલ. સો આ એક એવી પેટર્ન અને પ્લસ કલર છે જે અગેન મેં એની સાથે વિચાર્યું હતું કે એની સાથે પેર સારી લાગશે. લગ્ન છે કે એન્ગેજમેન્ટ, કોઈ બી ફેમિલી ફંક્શનમાં પણ ઇનફેક્ટ તમે આ વસ્તુ પહેરી શકો છો અને આ જ વસ્તુના ઘણા બધા ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. લુક એટ ધીસ. આના સિવાય હું વાત કરું, ઘણા લોકો કહેશે કે પાર્થ યાર ચલો હું તો એકવાર ટ્રાય કરી લઈશ, બટ મારો ભાઈ છે કે મારા ફાધર છે તો યાર એવું વિચારે છે, કે મારો સન છે એવું વિચારે છે કે ભાઈ રેડીમેડ કપડાં જ લેવા જાય આપણે, તો ધીસ પ્લેસ હેઝ ગોટ યુ કવર્ડ. લુક એટ ધીસ, એ લોકો પાસે સારી રેન્જ છે પેન્ટ્સ માટે અને જીન્સ માટે પણ. લુક એટ ધીસ, જો તમે રેડીમેડ કપડાં જ પહેરવા ઇચ્છતા હો તો સ્ટીલ આઈ સજેસ્ટ કે એકવાર અહીંયા આવો છો તો ભાઈ એક કસ્ટમ શર્ટ કે પેન્ટ તો કરાવીને જજો જ, એની મજા જ અલગ છે. બટ સ્ટીલ લુક એટ ધીસ, આ લોકો પાસે બહુ જ મોટી રેન્જ છે રેડીમેડ શર્ટ્સની પણ. લુક એટ ધીસ, સો ડેફિનેટલી તમે એમાં પણ મેં સોલિડ અમુક જે બેઝિક કલર છે મેં કઢાવીને રાખાવ્યા છે. યસ, આ બધા ફોર્મલ શર્ટ્સ છે અને ફોર્મલ સિવાય પણ જો તમારે કોઈ હેવી ઓકેશન, કારણ કે લગ્ન સીઝન આવવાની છે હવે, બસ પાર્ટી વેર શર્ટ છે એટલે પાર્ટી વેર શર્ટ ઇઝ સમથિંગ જે તમારે શોપિંગમાં તો હમણાં રિક્વાયરમેન્ટ હશે જ હશે, તો અહીંયા ડેફિનેટલી તમે આવી શકો છો એ પ્રેફરન્સ માટે પણ. એના સિવાય જોઈએ તો કુર્તાઝમાં પણ આ લોકો પાસે બહુ સારી રેન્જ છે. લુક એટ ધ ડિઝાઇનર કુર્તાઝ છે આ બેઝિકલી, બતાવજો ને ખોલીને. બસ ડિઝાઇનર પીસ છે, ઓકે, કુર્તા પાયજામા અપ ડાઉન પેટર્ન ડિઝાઇનર પીસ છે. ગ્રેટ, કુર્તા પાયજામા લેટેસ્ટ કલેક્શન. ઓકે નાઇસ, મને આ પણ એકવાર ખોલીને બતાવજો ને. સો જે લોકો બાય ધ વે વિચારી રહ્યા છે કે હું કઈ જગ્યાએ આવ્યો છું, તો હું જગ્યાનું નામ કહી દઉં, ડિઝાઇનર ક્લોધિંગ ઇઝ ધ પ્લેસ. અને આ પ્લેસ એવી છે, વન સ્ટોપ સોલ્યુશન છે મેન્સ ફેશન માટે, બીટ કેઝ્યુઅલ વેર હોય, ફોર્મલ વેર હોય કે પછી આ ટાઈપનું ડિઝાઇનર હેવી વેર હોય. લુક એટ ધીસ, અપ ડાઉન પેટર્ન છે, ચાલે છે. સો જે ટ્રેન્ડિંગ જે વેર છે, ટ્રેડિશનલ વેર, એનું પણ સારું એવું કલેક્શન છે આ લોકો પાસે. જીન્સનું બહુ સારું કલેક્શન છે રેડીમેડમાં, વાત કરો તો પેન્ટ્સનું કલેક્શન સારું છે, ફોર્મલ ચીનોઝ, રેડીમેડ શર્ટની પણ બહુ જ મોટી રેન્જ છે. એ સિવાય મારું મન જેમાં આવી ગયું છે એ છે કસ્ટમ મેડ મટીરિયલ. તમારે મટીરિયલ સિલેક્ટ કરવાનું, પેન્ટ સિલેક્ટ કરવાનું અને એને સ્ટિચ કરવાનું તમારા સાઇઝ અકોર્ડિંગ, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ વિલ સજેસ્ટ ટુ એની વન. આના સિવાય હું વાત કરું તો જેમ મેં તમને કીધું ડિસેમ્બર ટાઈમ છે, આવવાનો છે, ફેસ્ટિવ સિઝન છે, લગ્ન આવવાના છે, તો કદાચ તમારે જરૂર પડે ટક્સીડોઝની, કોટીઝની, બ્લેઝર્સની. સો એ પણ અહીંયા અવેલેબલ છે ઇન ગુડ સિલેક્શન. મતલબ તમે બેઝિક્સની વાત કરો તો તમારા બ્લૂઝ થઈ ગયા, બ્લેક્સ થઈ ગયા, એ બધા અવેલેબલ છે. ના ના, પાંચે પાંચ લાવવાનું મને. હા, એ બ્લેક કાઢીને બતાવો ને. ઓકે ઓકે ઓકે, આ મને કાઢીને આપશો એક વાર, હું પહેરીને પણ જોઈ લઉં. સો બેઝિકલી કોટી ઇઝ સમથિંગ જે મને પર્સનલી ગમે છે, ને એક સારા ડ્રેસર શર્ટ પર પણ તમે જો પહેરશો તો એ બહુ જ સારી લાગશે અને એક એલિગન્ટ લુક આપશે. તો હું એકવાર પહેરી બી લઉં અને બતાવી બી દઉં તમને. એક વાર હોલ્ડ કરજો સર. મને પહેલાથી બહુ જ ગમે છે, એકવાર હું મારી સોર્ટ ઓફ મિરર સેલ્ફી લઈ લઉં અહીંયા.
તમને બતાવવા માટે હું જોઈ પણ લઉં કે કેવી લાગે છે મને. ઓકે, ધીસ ઇઝ સમથિંગ આઈ પર્સનલી લાઈક. એટલે જો તમે પણ આવી કોઈ કોટી માટે સ્પેસિફિકલી લુક વિચારી રહ્યા હોવ તો આ કોમ્બિનેશન પણ સારું લાગે છે બાય ધ વે, બ્લુની ઉપર બ્લેક કોટી. ફંક્શન અટેન્ડ કરી શકો છો. વિડીયોઝમાં કલરનું થોડું ઉપર નીચે રહેવાનું છે, તમને નેવીનું બ્લુ, બ્લુનું નેવી લાગી શકે છે, ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. બટ જો તમે અહીંયા આવો છો તો ડેફિનેટલી ફીલ કરી શકશો કે કઈ ટાઈપની રેન્જ અને કઈ ટાઈપની ફેશન અહીંયા અવેલેબલ છે. ધીસ ઇઝ જોધપુરી, આનો પણ એક જમાનો આવી ગયો છે. જોધપુરીનું પણ સારું એવું કલેક્શન અહીંયા અવેલેબલ છે. એના સિવાય હું વાત કરું કે તમારે બહુ જ, તમે જ શું કહેવાય, ગ્રૂમ જો અને તમારે તમારા જ વેડિંગની શોપિંગ કરવી છે તો તમે તમારા કઝિન્સની સાથે આવી શકો છો અને આ એક જ જગ્યાએ તમારા બધાની શોપિંગ થઈ જશે. સો અહીંયા હેવી ડિઝાઇનર અવેલેબલ છે વસ્તુઓ. સો આ ઇન્ડો વેસ્ટર્ન છે ને? કરેક્ટ. સો ઇન્ડો વેસ્ટર્નમાં પણ ઇન્ડો વેસ્ટર્ન અહીંયા અવેલેબલ છે. લુક એટ ધીસ, કરેક્ટ. સો અપાર્ટ ફ્રોમ જે આ લોકો પાસે વેડિંગ કલેક્શન જે છે રેડીમેડ તો છે જ છે, એની સાથે લોકો પાસે બહુ જ હેવી મટીરિયલ્સ પણ છે. સો બેઝિકલી લખનવી, જે લોકો અત્યારે લગનની શોપિંગ કરી રહ્યા છે એ લોકોને ખબર હશે કે લખનવી ઇઝ ઇન ટ્રેન્ડ એઝ ફાર એઝ મેન્સ ફેશન ઇઝ કન્સર્ન. તો એ લોકો માટે પણ અહીંયા સારું એવું કલેક્શન છે આ લોકો પાસે. લુક એટ ધીસ, મટીરિયલ્સ અવેલેબલ છે, તમે સિલેક્ટ કરાવી શકો છો. અલગ અલગ ટાઈપના ફેબ્રિક્સ અવેલેબલ છે, અલગ અલગ પ્રિન્ટ્સ, અલગ અલગ પેટર્ન્સ. સો જનરલી જે સૌથી વધારે મને અટ્રેક્ટિવ લાગ્યા એ મેં નીકાળાવડાવ્યા છે અહીંયા. ટોકિંગ અબાઉટ ધ પ્રાઇઝિસ, હું એકવાર પ્રાઇસ પણ તમને પૂછાવીને કહી દઉં કે જો મારી સાઇઝ પ્રમાણે કરાવવું પડે તો કેટલા રૂપિયામાં આવે સર? સપોઝ મને આ મટીરિયલમાં મારે કુર્તો કરાવવો હોય એક પ્રોપર લખનવી ટાઈપ, મારા સાઇઝ પ્રમાણે કેટલા મીટર કાપડ જોઈને કેટલા મને એનું કોસ્ટિંગ પડે અંદાજે? કોસ્ટિંગ પડે 5000 આસપાસ કમ્પ્લીટ થઈ જાય. 5000 આસપાસ કમ્પ્લીટ થઈ જાય. સો આ જે પ્રમાણેનું મટીરિયલ છે એ પ્રમાણે તો મને એવું લાગે છે કે 5000 સુધીમાં મારા જે ઓકેશનનો જે ફંક્શનનો જે ખર્ચો છે સ્પેસિફિકલી કપડા માટેનો, ધેટ ઇઝ વેરી ગુડ. મતલબ 5000માં જો મને લખનવી આની બની જતી હોય તો અમેઝિંગ કહેવાય અને વર્થ છે. પ્લસ કસ્ટમ મેડ છે, સો મારી સાઇઝ અને પ્રોપર ફિટિંગથી એનો લુક પણ કંઈક અલગ જ આવવાનો છે. પ્લસ સાહેબ આ કેવું છે કે આ ડાયિંગ ફેર ફેબ્રિક છે, જે માગશે કસ્ટમર એ કલર અમે કરી આપીશું આ કસ્ટમર વાઇઝ. ઓકે, જે કલર કસ્ટમરનું હોય કે મારા કલર બંધ એ કલરમાં ડાયિંગ ફેસિલિટી. કરેક્ટ. સો ડાયિંગ ફેસિલિટી પણ અવેલેબલ છે, એ લોકો પાસે સ્પેશિયલ મટીરિયલ છે જેના પર એ ડાયિંગ કરી આપે છે તમારા રિક્વાયર્ડ કલરનું. બ્લેઝર પહેરે. સો હવે હું જેટલા પણ લોકો જે એક ઓફર મેં તમને કહી દીધી, જે તમે અહીંયા મટીરિયલ્સ પ્રમાણે લઈને સ્ટિચ કરાવશો તો એમાં સ્ટિચિંગ કમ્પ્લીટલી ફ્રી રહેશે. કોઈ પણ મટીરિયલ તમારે જે પણ સ્ટિચિંગ કરાવવું હોય, અપાર્ટ ફ્રોમ ધેટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહી દઉં, કોર્પોરેટ ઓર્ડર્સ પણ લે છે. સો તમારે તમારા સ્કૂલ યુનિફોર્મના કોઈ કોન્ટ્રાક્ટ આપવા હોય કે પછી તમારે કોઈ પણ કોર્પોરેટ માટે ઓર્ડર્સ આપવા હોય તો બલ્ક ઓર્ડર્સ તમને ઇફેક્ટિવ પ્રાઇસ પર બહુ જ સારી રીતે મળી શકશે. અને મટીરિયલ તો મેં અહીંયા જોઈ લીધું છે, સો એમાં તો અ બિગ થમ્સઅપ ફોર ઇટ. અપાર્ટ ફ્રોમ દેટ, ફ્રી સ્ટિચિંગની સાથે સાથે જો તમે અહીંથી કોઈ પણ રેડીમેડ આઇટમ્સ લો છો તો એમાં પણ બહુ સારી ઓફર્સ ચાલે છે, કન્સિડરિંગ ધ સેલ એન્ડ એવરીથિંગ સીઝન. અપ ટુ 50% સુધીના ઓફર્સ છે કોઈ પણ જાતના રેડીમેડ્સ તમે લો, 50% લઈ લો કે પછી તમે વેડિંગ કલેક્શન આમનું ઉપાડી લો, એમાં પણ તમને અપ ટુ 50% ઓફ મળે છે. સો હું એકવાર ટક્સીડો પણ પહેરીને જોઈ જ લઈશ કે ભાઈ કેવું લાગે છે. બાય ધ વે, બ્લેક ઇઝ ધ કલર જે જનરલી
રિસેપ્શન ટાઈમે બહુ જ વધારે યુઝમાં આવે છે અને આ ટક્સિડો જે મેં જોયું મને એવું લાગે છે કે સાત જેવી બનાવવું હોય કલર વાઇઝ ચોઇસ કરેક્ટ કરેક્ટ તો આપણે બની જાય મેજરમેન્ટ થી બની જશે કરેક્ટ બરાબર કેવી કસ્ટમર જે કલર બનાવવું હોય એ બની જશે કોટી તો મને ગમી જ ગઈ કારણ કે આપી જ દઈએ આજે આપણે તમને આપી જ દઈએ છીએ આજે સેલિંગ કરી જ દઈએ છીએ આપણે આપી જ દઈએ છીએ આજે હું ટક્સિડો પણ એક પહેરી લઉં એક રફ આઈડિયા આવી જશે કે કઈ રીતનો ફાઇનલ લુક લાગે છે ફરીથી અગેન હું તમને મિરરમાં બતાવી દઈશ લુક એટ ધીસ ટક્સિડો સ્ટાઇલ છે કોટની થેન્ક યુ આ પણ એવું જ લાગે છે જાણે મારી મારી જ સાઇઝ લઈને બનાવ્યો હોય લુક એટ ધીસ રેફરન્સ માટે તમારે ક્યાંય બહુ બહાર જવાની જરૂર નહીં પડે કારણ કે અહીંયા જે લોકો રેફરન્સ માટે બધા બનાવીને રાખ્યા છે તો તમને એનો આઈડિયા આવી જશે વિથ ધેટ બિંગ સેડ હવે વિડીયો ઓલમોસ્ટ એન્ડ તરફ જઈ રહ્યો છે હું તમને પહેલા તો બહાર જઈને એક ઓફર મૂકી દો 50% ઓફ મૂકેલું છે હું તમને બહાર થી બતાવી દઈશ કે જગ્યા એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે લોકેશન શું છે આમ તો મેં એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું જ છે અપાર્ટ ફ્રોમ દેટ જતા જતા હું ફરીથી ઓફર્સ રિપીટ કરી દઉં છું સો તમે અહીંયા થી જે પણ મટીરિયલ લેશો ફોર્મલ વેર કેઝ્યુઅલ વેર માટે કે પાર્ટી વેર માટે એમાં તમને ફ્રી સ્ટિચિંગ મળી જશે એના સિવાય જે મટીરિયલ યુઝ થયું છે દેટ ઇઝ ઓફ રેમન્ડ ડેફિનેટલી ગુડ ક્વોલિટી મટીરિયલ સિવાય જેટલું પણ રેડીમેડ કલેક્શન આ લોકો પાસે છે જે મેં તમને બતાવ્યું બીટ એથનિક વેર હોય ફેસ્ટિવ વેર હોય કે પછી કોઈ પણ જાતના કેઝ્યુઅલ ને રૂટીન લાઈફના શર્ટ હોય કે પછી ફોર્મલ રેડી ટુ વેર શર્ટ્સ હોય કે પેન્ટ્સ હોય એમાં અપ ટુ 50% ઓફ ચાલે છે અને બહુ જ મોટું કલેક્શન છે સો તમે ક્યારે પણ અહીંયા આવો છો અગેન હું તમે મને પૂછો કે પાર તો ઓફર ક્યાં સુધી છે તો આપણે પહેલા જ એ પૂછી લઈએ સર ઓફર આવતી 13મી તારીખ સુધી એટલે એક મહિનો તમે સમજી લો કે આમ જેટલી શોપિંગ તમારે કરવી હોય ને આખા વર્ષની તમે અહીંયા આવીને કરી શકો છો તમને બહાર થી એક હું જગ્યા બતાવી દઉં લુક એટ ધીસ આ છે સ્વસ્તિક ચાર રસ્તા પર આવો એવું તમારે વ્હીકલ પાર કરીને સીધા અહીંયા ફર્સ્ટ ફ્લોર પર આવી શકો છો સૂર્યોદય ઇઝ ધ કોમ્પ્લેક્સ સ્વસ્તિક ચાર રસ્તા પર એક્ઝેક્ટ સ્વસ્તિક ચાર રસ્તા પર જ આવેલું છે સૂર્યોદય કોમ્પ્લેક્સ જે આવેલી છે આ જગ્યા વિથ દેટ બિંગ સેટ આઈ સી યુ નેક્સ્ટ ટાઈમ જો તમે અહીંયા આવો છો તો તમને અહીંયાનું કલેક્શન કઈ રીતનું લાગ્યું એ પણ મને ડેફિનેટલી કમેન્ટ્સમાં કહેજો ને જો તમે ઓલરેડી અહીંયા આવી ગયા છો તો તમને કેવું કલેક્શન લાગ્યું હતું અને બીજી વાર ક્યારે આવવાનો છે એ મને કમેન્ટ્સમાં કહેજો આઈ સી યુ નેક્સ્ટ ટાઈમ ગાઈઝ કીપ શોપિંગ બાય બાય